ભારતના લોખંડી પુરુષ અને ગાંધીજીના સાથી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ગૌરવગાથા વિશે હું સંભળાવવા માગું છું આજનો મારો વિષય છે એમને કહો ને આત્મહત્યા કરી લે ઈસવીસન ઓગણીસો ઈસવીસન ઓગણીસો છત્રીસની આ વાત છે તે વખતેની ચૂંટણી માટે કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા એ માટેની જવાબદારી સરદારને સોંપવામાં આવી હતી વિદર્ભ માટે સ્થાનિક કક્ષાએથી સૂચ સૂચવવામાં આવેલા એક નાવ ઉપર સરદારે ચોકડી મારી એ વાતની જાણ પહેલાં ઉમેદવારને થતાં તે સ્થાનિક આગેવાનો પર ધુઆપુઆ થયો અને સરદારને મળવા માટે તરત દિલ્હી પહોંચ્યો સવારનો સમય હતો અને સરદાર ટેબલ ઉપર બેસીને નાસ્તો કરી રહ્યા હતા સેક્રેટરી વિશંકર બહાર બેઠા હતા ત્યારે પહેલાં માણસે પોતાના વડાપર શંકર પાસે ઠાલવતા કહ્યું કે સરદારે આ બરાબર નથી કર્યું મારે તો ચૂંટણીમાં ઊભું જ નહોતું રહેવું પણ સ્થાનિક કાર્યકર્તાએ મારું નામ મોકલ્યું છે અને એમાંય જો હવે મારું નામ પડતું મૂકવામાં આવે તો મારે સમાજમાં શું મોઢું બતાવવું પેલો પેલો ઉમેદવાર તો કોઈ રીતે શાંત પડતો જ નહોતો શંકરે એમને સમજાવતા કહ્યું અરે ભાઈ આ ક્યાં બહુ મોટો પ્રશ્ન છે નામ રદ થયું એમાં વળી શું આબરું જવાનો સવાલ છે આપનું નામ રદ કરાયું એટલે આપ એમ ન માની લેતા કે આપ સારા કાર્ય કરતા નથી આપના કરતાં બીજાની સેવાની વધારે જરૂર હશે તેથી આપનું નામ રદ કરાયું હશે પણ પેલો માણસ તો કોઈ વાત સાંભળવા તૈયાર જ ન હતો તેમણે શંકરને ધમકી આપી અને કહ્યું મારે હવે જીવનમાં જીવવા જેવું નથી રહ્યું મારે આપઘાત કરી લેવો છે અને એ વાત કહેવા માટે જ હું અહીં આવ્યો છું પરિસ્થિતિ વધારે ગંભીર જણાઈ એટલે શંકર અંદર આવ્યા અને સરદારને આ બધી વાતની જાણ કરી ના નાસ્તાના ટેબલ ઉપર પડેલી છરી સરદારે સહજતાથી શંકરને હાથમાં મૂકી અને કહ્યું કે જાઓ એને કહો કે આત્મહત્યા કરવી હોય તો આત્મહત્યા કરી લે અને એમને મદદ કરવા માટે જ હું છરી મોકલું છું થોડી ક્ષણો પછી સરદારે હળવું હસ્ત મૂક કરી અને શંકરને કહ્યું કે જે માણસને આત્મક આત્મહત્યા કરી હોય તે આપણે અહીંયા સુધી કહેવા માટે ન આવે અને ઘેરે બેઠા બેઠા જ કરી લે શંકરે બહાર જઈ પહેલાં માણસને સમજાવી અને બહાર મોકલ્યો જો દર્શક મિત્રો તમે કોઈ નિર્ણય કરો અને તમારા એ નિર્ણયને બદલવા માટે તમારા એ નિર્ણયને બદલવા માટે કોઈ ઇમોશનલ કોઈ ધમકીઓ કે ઇમોશનલ બ્લેકમેલ કરે તો તમારા નિર્ણયને બદલવાને બદલે તમારા નિર્ણયને ચોક્કસ રાખવો જોઈએ હા એટલે પાકું તમારો નિર્ણય યોગ્ય હોવો જોઈએ